ત્યારબાદ આપનું સ્વાગત છે પંડિતજી આ વ્રત કેમ કરવામાં આવે છે એ અમારા દર્શક મિત્રોને તમે જણાવો આ વ્રત કરવાની પાછળ જે રહસ્ય છે તો સૌપ્રથમ તો પતિના આયુષ પતિની પ્રાપ્તિ ઘરની અંદર સુખ અને શાંતિ કોઈ ભી વ્રત કે કોઈ ભી પૂજન એ આપણા ઘરમાં સુખ શાંતિ માટે જ હોય છે અહીં એક વસ્તુ છે કે આ વ્રત કેવી રીતે કરાય છે વ્રત એટલે કરવા માટેનું એક દિવસ અગાઉથી તમે સાંજે જ્યારે 12 વાગ્યા પહેલાં તમારે જમવાનું હોય છે જમ્યા પછી તમારે એવી કોઈ વસ્તુ ખાવાની ફળ કે એવું કંઈ કે જેથી કરીને અન્નનો ઓડકાર તમારો આવવો જોઈએ નહીં આનો એક બહુ કડક નિયમ છે આ વ્રતમાં કારણ કે જ્યારે પાર્વતી ઘરેથી ભાગ્યા એ વખતે એમણે કશું ખાધું ન હતું અને આખી રાત એ લોકો જંગલમાં પડ્યા રહ્યા અવાવરું જગ્યામાં અને ત્યાં પડ્યા રહ્યા પછી પૂજન ચાલુ થયું સવારમાં જ હવે મુહૂર્ત પણ હોવું જોઈએ તૃતીયા તિથિ છે એટલે ભદ્રા હોવી ના જોઈએ લગભગ નથી હોતી એટલે ભદ્રા ના હોવી જોઈએ સાથે સાથે કોઈ મૃત્યુ યોગ કે એવો કોઈ યોગ ન હોવો જોઈએ એ પણ જોવું જોઈએ એનો મુહૂર્ત વ્યવસ્થિત જોઈ લેવું જોઈએ એ કોઈ ભી પંડિતને તમે કહો એટલે તમને મુહૂર્ત બતાવી દે જેમ કે જે આજે તમે જે વ્રત કરશો તો એ વ્રતનો મુહૂર્ત તો સામાન્ય સવારે બી સારું છે બપોરે પણ સારું છે અને સાંજે 3-4 વાગે પણ સારું છે એમાં રાહુકાળ વગેરે જોઈ લેવાય આ વ્રત જ્યારે તમે કરો તો ખાસ કરીને જ્યાં સુધી તમે શિવનું પૂજન ન કરી લો શિવના પૂજનની સાથે સાથે મા પાર્વતીને તમારે શણગાર આપવો પડે છે કેમ કારણ કે તમારે આ લગ્નની વ્યવસ્થા માટે માતાનું પૂજન અત્યારે જે વ્રત છે એ પાર્વતી નથી કરી રહી અત્યારે તો આપણે કરી રહ્યા છીએ એટલે આપણે જ્યારે વ્રત કરતા હોઈએ તો માતાનું પૂજન આપણે કરવું પડે પહેલાં ગણેશનું પૂજન થાય ગણેશનું અર્ચન થાય અને માતાનું પૂજન કરાય અને જ્યારે તમે ઘણી વખત ઘણી જગ્યાએ એવું પણ જોવામાં આવ્યું છે કે એ હરિતાલિકાનું વ્રત એટલે સવારથી જ બધું બંધ એ લોકો પાણી સુદ્ધા પીતા નથી જો કે જો કોઈને તકલીફ હોય તો અવશ્ય પાણી પી શકો છો અવશ્ય તમે ચા પણ પી શકો કારણ કે એકું લખેલું છે કે જે રીતે શરીરનું આપણું જે સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે આપણે વ્યવહાર કરવો જોઈએ અહીં વયોવૃદ્ધને બાળકોને અમુક રોગીઓને દરેક વ્રતોના નિયમોમાંથી મુક્તિ આપવામાં આવેલી છે આપણા શાસ્ત્ર પ્રમાણે પણ એટલું યાદ રાખજો કે જ્યાં સુધી તમે શિવ પૂજન ન કરી લો માતા પાર્વતીનું પૂજન ન કરી લો છાબડી ભરીને લોકો માતાને વસ્તુઓ આપે છે એમાં વસ્ત્ર હોય શણગારના સાધનો હોય છે કોઈ ભી સાધન તમે આપી શકો છો એવું જરૂરી નથી તમારી કેપેસિટી તમારી શક્તિ પ્રમાણે તમે આપી શકો છો જે બ્રાહ્મણ પૂજન કરાવે છે એને દક્ષિણા તમારે આપવી પડે સાથે સાથે શિવનું પૂજન પાર્થિવનું કરવું પડે એની સાથે પંચામૃત અભિષેક વગેરે તમારે કરવું પડે અને અહીંયા તમારે ખાસ કરીને ધ્યાન રાખવાની વસ્તુ એ હોય છે કે ગણેશ પૂજન શિવ પૂજન અને માતા પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને આ રીતે પૂજન કરી પોતાના વડીલોનો આશીર્વાદ લઈ અને ભગવાનના આશીર્વાદ લઈ અને પછી વ્રત તોડવામાં આવે છે વ્રત તોડવા એટલે ફળાહારમાં જ વ્રત તૂટશે એ વ્રત તો તમારું આવતીકાલે તૂટશે અહીંયા જોવાનું એ હોય છે કે ત્રીજ પર જ્યારે ચોથ થાય તો એ ચોથ અને ત્રીજની વચ્ચેની જે સ્થિતિ હોય એ વખતે તમારે આ વ્રતને તોડવાનું રિવાજ છે પંડિતજી પાર્થિવ શિવલિંગનું પૂજન કેમ કરવામાં આવે છે બહુ સારો સવાલ છે પહેલાં પણ આપણે કહ્યું કે પાર્થિવ શિવલિંગનું પૂજન આજના દિવસે કરવાનો મહિમા વિશેષ છે શા માટે તો પહેલી વસ્તુ એ સમજો જેનો વૈજ્ઞાનિક આધારની વાત કરીએ છીએ કે આપણું આ શરીર જે છે એ માટી છે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે જે આપણા ધર્મશાસ્ત્રની અંદર છે તો આ સતિકા પંચરચિત એ અધમ શરીરા છિત જલ પાવક અધમ શરીરા છિત એટલે કે અવકાશ જલ એટલે પાણી પાવક એટલે અગ્નિ છિત જલ પાવક ગગન સમીરા ગગન એટલે અવકાશ છિત એટલે પૃથ્વી માટી અને સમીર એટલે હવા આ 5 તત્વોથી બનીને આ શરીર બનેલું છે તો છિત એટલે માટી થાય છે કહેવાય છે કે મિટ્ટી કા ચોલા હૈ મિટ્ટી મેં મિલ જાયેગા આ જે કહેવત છે તો સાચી છે આ પણ માટી છે અને ભગવાન શિવને મૃતિકા સ્વરૂપથી માતા પાર્વતીએ જ્યારે એનું પૂજન કર્યું તો માટીના સ્વરૂપનું જ બનાવીને કારણ કે સ્વરૂપ જરૂરી છે તમે જ્યારે પૂજન કરો છો કોઈ એમ કહે છે કે નિરાકાર બ્રહ્મને અમે માનીએ છીએ તો અહીંયા નિરાકારને સગુણ સગુણ બ્રહ્મની ઉપાસનાની વાત થાય છે
અને જ્યાં સુધી તમે સગુણ બ્રહ્મને ના જુઓ જ્યાં સુધી તો તમારો ટાર્ગેટ, તમારો જે ધ્યેય છે, તમારું જે ધ્યાન છે એ ધ્યાન એકાગ્ર ન થાય. એટલે અહીંયા માટીનું શિવલિંગ એ લોકો જેમ ઉતાવળમાં બનાવેલું એટલે આપણે પણ એનું જ પૂજન કરીએ છીએ કે માટીના શિવલિંગો. બીજું, પાર્થિવ શિવલિંગના પૂજનનો વિશેષ મહિમા એટલા માટે છે કે આ પાર્થિવ શરીર નષ્ટ થાય છે. એમ શિવજીનું આ જે પાર્થિવ શિવલિંગો છે તો રાત્રે એ પૂજન રહેતું નથી, એને તરત તમારે રાત્રે વિસર્જન કરવું પડે છે. એટલે જે આ પાર્થિવ શિવલિંગનું પૂજન થાય એટલે રાત્રે એનું વિસર્જન થઈ જાય છે. એટલે કે જે માટીનો જે બનેલું છે એ મૃતિકાનું મૃતિકામાં વિલીન થઈ જાય છે. એટલે એનાથી કોઈ એવું નહીં કે અહીંયા શિવલિંગ બનાવી દીધું, 50,000 શિવલિંગ બની ગયા, પણ એ 50,000 શિવલિંગ પૂરા થઈ જશે. કારણ કે જો તમે મૃતિકાનું શિવલિંગ નથી બનાવતા તો શું, તો જો તમે પ્રતિષ્ઠિત શિવલિંગનું પૂજન કરો છો અને જો કદાચ તમે આ તમારા ઘરે આવું શિવલિંગ બના લઈ આવી લો, મંગાવી લો અને પ્રતિષ્ઠા ચાલુ કરી દો તો શું સ્થિતિ આવશે? તો આટલા બધા શિવલિંગનું પૂજન કોણ કરશે? કારણ કે કોઈ બી દેવને આપણે પૂજન કરવાથી વંચિત ન રાખી શકીએ, અને જો દેવને પૂજાથી વંચિત રાખીએ છીએ તો એ આપણને પાપ લાગે છે. એટલા માટે જે દેવ છે, કારણ કે આ વૈદિક દેવ છે, શિવજી એ સામાન્ય દેવ નથી, એ શિવ વૈદિક દેવ છે, વૈદિક પરંપરા છે, વૈદિક પરંપરાનું પૂજન કરવાનું છે. એટલા માટે મૃતિકા શિવલિંગ હોય એટલે રાત પડતા એમને આપણે વિસર્જન કરી દઈએ અને આપણે એના પૂજન એક દિવસ જે પૂર્ણ પૂજન 1600 પ્રચાર પંચોપચાર આપણે કરીએ, એ પંચોપચાર ને 1600 પ્રચાર પૂજન કરી અને આપણે એમને વિદાય આપી શકીએ છીએ. તો દર્શક મિત્રો અહીંયા લઈશું વધુ એક વિરામ. મળીએ વિરામ બાદ.